બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પાલિતાણા ખાતે આરએમડી હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. જૈન તીર્થનગરી પાલિતાણામાં આવતા યાત્રાળુઓ તેમજ પાલિતાણાની જનતા માટે ગિરિવિહાર ટ્રસ્ટ સંચાલિત આરએમડી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર વિભાગમાં તદ્દન ફ્રીમાં ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવે છે, જેમાં બે મશીનો દ્વારા કરવામાં આવતું હતું, જેમાં દર્દીઓને વધુ ઘસારો રહેવાના કારણે સીતાબેન કેસરીમલ જૈન તરફથી નવું એક ડાયાલિસિસ મશીન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું, જેનું આજરોજ દાતા સીતાબેન કેસરીમલ જૈન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં સાધ્વીજી ભગવંતો ટ્રસ્ટીઓ અજયભાઈ શાહ સુરેશભાઈ દેવભાઈ હોસ્પિટલ સ્ટાફ સહિતના લોકો લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા. હોસ્પિટલમાં નવું મશીન મૂકવાના કારણે ડાયાલિસિસના દર્દીઓ જેમાં યાત્રાળુ તેમજ પાલિતાણા તાલુકાના દર્દીઓને ફ્રીમાં લાભ મળશે, ત્યારે પાલિતાણા તાલુકાના ડાયાલિસિસના દર્દીઓને વધુમાં વધુ લાભ લેવા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. વિશાલ સાગઠિયા, ZS TV, પાલિતાણા. ડાયાલિસિસ વિભાગમાં જ્યાં પહેલાં અમારી પાસે બે મશીન હતા, ત્યાં આજે એક નવું મશીનના દાતા શ્રી સીતાબેનજી કેસરીમલજી જૈન તરફથી અર્પણ કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન તેમના દ્વારા તથા સાધુ ભગવંતોની હાજરીમાં કરેલ છે. આ નવું મશીન આવવાથી પાલિતાણાની જનતાને ઘણો લાભ થશે, કારણ કે રોજના અમે જે 4 પેશન્ટ કરી રહ્યા હતા એના બદલે હવે 6-8 પેશન્ટ કરી શકીશું. બીજું ખાસ જણાવવાનું કે ડાયાલિસિસ વિભાગ જે અમારો ચાલી રહ્યો છે એ ટોટલ ફ્રી છે. પેશન્ટ કે કોઈની પાસે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી, તો પાલિતાણાની જનતાને આનો લાભ લેવા વિનંતી છે.